ના કારણે લોકડાઉનની સ્થિતિમાં સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એપીએલ એક કાર્ડ ધારકોને રાશનના જથ્થાનું વિતરણ કરાઈ રહ્યું છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિમાં રાજ્યમાં સૌને પૂરતું અનાજ મળી રહે તે માટે સરકાર રાજ્ય સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સુરત શહેર જિલ્લાના એપીએલ એક કાર્ડ ધારકોને મળવાપાત્ર રાશનના જથ્થાનું વિતરણ કરાઈ રહ્યું છે અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અનાજ લેવા પહોંચી રહ્યા છે. રાત દિવસ કામગીરી કરી શહેરની તમામ સરકારી રાશનની દુકાનોમાં પૂરતું અનાજ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે, જેથી લોકડાઉનના સમયે લોકોને રાશનની અછત ન સર્જાય. એપીએલ એક રાશન કાર્ડ ધારકોને 13-17 એપ્રિલ દરમિયાન આ લોકોને રાશનનું વિતરણ કરવામાં આવશે. આ માટે સુરત શહેર અને જિલ્લાના દરેક રાશનની દુકાનોમાં તલાટી અને પોલીસના સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. આજે સરકાર દ્વારા એપીએલ 1 જે ગ્રાહકો છે, કાર્ડ ધારકો, એમને જે વિતરણ કરવાનું હતું, એ ગ્રાહકોને અનાજ કીટનું જે વિતરણ થઈ રહ્યું છે, કુબેનગર કંટ્રોલ પર અમે ઊભા છીએ, તો શાંતિથી બધા વિતરણ બધા ગ્રાહકોને થઈ રહ્યું છે. આ કંઈ જથ્થો ઓછો આવવાની વાત છે, એ માટે શું કહેશો? જથ્થો ઓછો નથી, એકસાથે આટલી બધી માત્રામાં કંટ્રોલમાં પહોંચાડવાનું હોય એટલે બધાને એક એક દિવસનો જથ્થો પહોંચ્યો છે. કદાચ કોઈક કંટ્રોલમાં વહેલો મોડો પહોંચશે, પણ દરેક ગ્રાહકોને 60 લાખ પરિવારનું જે સરકારે જાહેર કર્યું છે, એ તમામ પરિવારને એક બે દિવસ વહેલું મોડું, પણ તમામ પરિવાર સુધી આ જથ્થો પહોંચશે. એ દરેક કાર્ડ ધારકો વિશ્વાસ રાખે.